केशोदना बालागाम पासे पाटिया नजीक आवेल मोटी घनसारीनी सीममां रहेता श्यामजीभाई पुंजारा घरसेडानी वाड़ीमां कुल 3 पाणीना बोर आवेला छे, जेमां एक बोरमांथी जोरदार अवाज थया बाद 100 फूट जेटली ऊंची धूळनी डबरी आकाश तरफ उड्या बाद पाणीना प्रेशर साथे 25-30 फूट जेटलो पाणीनो फुवारो ऊंचो उड्यो, जे सतत 1.5 कलाक चालू रह्यो होवानुं ખેડૂતે જણાવ્યું હતું। આજે મારા ગામની અંદર અમારા ખેડૂત શામજીભાઈ પુંજાભાઈ ધરસંડા એમની વાડીની અંદર 2 વર્ષ પહેલાં કરવામાં આવેલ બોર કે જેમની અંદર 2 વર્ષથી બોર બંધ હતો, પણ આજે અચાનક કુદરતી તેમનું અંદરથી જબરદસ્ત અવાજ આવેલો અને જબરદસ્ત અવાજને કારણે બોરની અંદરથી કેસિંગ ને જે બહાર કાઢી નાખ્યો અને આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા કે આ ગેબી અવાજ શેનો છે અને બાજુમાં મજૂર કામ કરતા। આ ઘટનાની જાણ વાડીના માલિકે થતા અને પરિવાર ખેતરમાં કામ કરતા ખેત મજૂરો તથા આજુબાજુના રહેવાસીઓ નજારો જોવા એકઠા થયા હતા અને કેશોદ માંગરો રોડથી ખેતર નજીક હોવાથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ નજારો જોવા થંભી ગયા હતા। બોરમાંથી 20 ફૂટ કેસિંગ તથા બોર ઉપર રાખવામાં આવેલ પથ્થર પણ દૂર ફંગોળાઈ ગયા હતા। આ બનાવ મોટી ઘનસારી ગ્રામ પંચાયત સરપંચ શ્રી કિશોરસિંહ રાયજાદાને જાણ થતા સ્થળ પર આવ્યા હતા। સમગ્ર ઘટનાની માહિતી જાણી હતી। ખેડૂતે જણાવ્યું હતું કે સદનસીબે કોઈ મોટી નુકસાની થવા પામી નથી, હાલમાં પણ બોર સામાન્ય હોવાનો અવાજ સાંભળી રહ્યો છે। આજ રોજ આ મારા ખેતરની અંદર બોર કરેલો છે, એ બોર 2018માં મેં બોર કર્યો હતો, એ હાલ બંધ હતો, માંડવીમાંથી વાવેલો હતી, 30-20 ફૂટ જેવો અવાજ આવ્યો અને અમારા ખેતરમાં કામય કરતા હતા બધાય, 30-20 ફૂટ જેવો અવાજ આવ્યો એટલે અમે જોયું એટલે ઉપર પેલા 100 ફૂટ જેટલી ધૂળ ઉછી ગઈ, કેસિંગ બહાર કાઢી નાખ્યો, માથે પાણો ઢાંકેલો તો એ કાઢી નાખ્યો, પછી એમાંથી પાણીનો ફુવારો 20-25 ફૂટ જેવો સતત ચાલુ રહ્યો, આજુબાજુના બધાય અમે બધાય પાસે જ રહીએ છીએ અને ખેતીવાડીમાં બધાય કામ કરતા હતા એ બધાય જોવાઈ આવેલા હતા અને આ અમારે અત્યારે 1.5 કલાક જેવો ફુવારો ચાલુ રહ્યો અમારા।